जय श्री स्वामीनारायण। गया लेक्चर में आपणे जे छे ए जुदा जुदा प्रकारना मेमरी साथे जे छे ए इनपुट आउटपुट डिवाइस अने जे छे ए एनी डिटेल में माहिती जोई। आजे जे छे ए आपणे मधरबोर्ड विषे जे छे ए माहिती मेळवानी छे। मधरबोर्ड जे छे ए आपणा कम्प्यूटरनू मोस्ट इम्पोर्टंट पोर्शन जे छे ए कही शकाय के जेनी ऊपर जे छे ए जुदा जुदा प्रकारना डिवाइस फिट करवामां आवे छे, जेवा के प्रोसेसर, बायोस चिप, आपणी हार्ड डिस्क, रेम, आपणुं एटीएक्स जे छे पावर केबल, पावर एडप्टर जे छे ए, आपणा एजीपी स्लॉट, पछी जे छे ए टीवी ट्यूनर कार्ड, आ बधे बधी वस्तु जे छे ईथरनेट कार्ड, आ बधे बधी वस्तु आपणे जे छे ए આપણા મધરબોર્ડની અંદર ફિટ કરીએ છીએ। તો તમે આ ચિત્રની અંદર જોઈ શકો છો કે આપણા જમણા હાથે ઉપરના ભાગમાં જે ચોરસ પોર્શન આપેલો છે એ જે છે એ પ્રોસેસરનું સોકેટ છે, કે જેની અંદર આપણે પ્રોસેસર જે છે એ ઇન્ટેલ i5 કે કોર 2 ડિયો કે કોર i3 કે i5 i7 સેકન્ડ જનરેશન, આ જે જુદા જુદા પ્રકારના પ્રોસેસર આવે છે એ આપણે એ જગ્યાએ ફિટ કરવાના હોય છે। સાથે જે છે એ નીચે તમે જે બે યલો કલરની સ્ટ્રીપ જુઓ છો, એ યલો કલરની સ્ટ્રીપ ઇઝ યુઝડ ટુ ઇન્સર્ટ ધ રેમ ઇન ટુ ધ મધરબોર્ડ। એટલે કે મધરબોર્ડની અંદર રેમ જો ઇન્સર્ટ કરવી હોય તો તમારે જે યલો કલરની નીચેની સ્ટ્રીપ જે દેખાય છે એના પર કરવાની હોય છે। એના નીચે જે છે એ એટીએક્સ કેબલ જે છે એનો ઉપયોગ જે છે એ મધરબોર્ડને SMPSમાંથી પાવર પ્રોવાઈડ કરવા માટે કરવામાં આવે છે। એની બાજુમાં તમે જોઈ શકો છો કે SATAના પોર્ટ આપેલા છે, કે જેનો ઉપયોગ જે છે એ હાર્ડ ડિસ્ક જે છે એ હાર્ડ ડિસ્ક ફિટ કરવા માટે આવે છે, કરવામાં આવે છે। સાથે એના ઉપર સેજ તમે ઇન્ટેલ જોઈ લખેલું જોઈ શકો છો, તો એ જે છે એ બાયોસ ચિપ છે। અને ઉપર જે છે એ સાથે ઉપર પણ જુદા જુદા પ્રકારના મધરબોર્ડના સ્લોટ આપવામાં આવેલા છે। હવે આપણે જે છે એને ડિટેલમાં સમજીશું। તો આ જે છે તમે જોઈ રહ્યા છો એ મધરબોર્ડનો લેઆઉટ છે, કે જેની અંદર ડાબી બાજુ સૌથી ઉપર જે છે એ સૌથી પહેલાં શું છે, જુદા જુદા પ્રકારના એક્સપાન્શન સ્લોટ છે। એની એક્ઝેક્ટ સામેની સાઈડ તમે જુઓ તો પાવર કનેક્ટર છે, પછી એના નીચે જે છે એ પેરિફેરલ ડિવાઇસ જે છે, કે જે હાર્ડ HDD એટલે કે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ, DVD એટલે કે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક અથવા તો ડિજિટલ વિડીયો ડિસ્ક કનેક્ટર, આ બધા જુદા જુદા કનેક્ટ કરવા માટે જે છે એ પેરિફેરલ ડિવાઇસનો ઉપયોગ થાય છે। પછી એના નીચે જે છે એ મેમરી સોકેટ, રેમ, કે જેની અંદર રેમ ફિટ કરવા માટે ઉપયોગમાં આવે છે। બાજુમાં છે માઇક્રો પ્રોસેસર, એટલે કે આપણું જે પ્રોસેસર ઇન્ટેલનું આવે છે એ પ્રોસેસર જે છે એ માઇક્રો પ્રોસેસર જે જગ્યા લખેલી છે એ જગ્યાએ ફિટ કરવામાં આવે છે। જુદા જુદા કંપનીના મધરબોર્ડ પ્રમાણે જે છે એ એના લેઆઉટ અને એનો જે છે એ સોકેટના પ્લેસ જે છે એ અલગ અલગ હોય છે। પણ હા, ખાસ કે જે રિક્વાયર સ્લોટ છે એ મધરબોર્ડની અંદર અવેલેબલ હોય છે। તમે જોવા જાઓ તો મધરબોર્ડ કરે છે શું, તો કે મધરબોર્ડ જે છે એ કંટ્રોલ ધ એન્ટાયર ફંક્શન ઓફ ધ કમ્પ્યુટર, એટલે કે કમ્પ્યુટરનું જે આખું આખું ફંક્શનિંગ જે થાય છે અથવા તો વર્કિંગ જે થાય છે એને કંટ્રોલ કરવાનું કામ જે છે એ મધરબોર્ડ દ્વારા કરવામાં આવે છે। સાથે કનેક્ટ ધ ઓલ ધ પાર્ટ ઓફ ધ કમ્પ્યુટર ટુગેધર સચ એઝ અ મેમરી, હાર્ડ ડ્રાઈવ્સ, વિડીયો કાર્ડ, સાઉન્ડ કાર્ડ્સ એન્ડ અધર ડિવાઇસ, એટલે કે મેમરી, હાર્ડ ડિસ્ક, વિડીયો કાર્ડ, સાઉન્ડ કાર્ડ અને બીજા ઘણા બધા ડિવાઇસ જે છે એ કમ્પ્યુટર જોડે કનેક્ટ કરવા માટે મધરબોર્ડનો ઉપયોગ કરવામાં આવે છે। સાથે સિંગલ સ્લોટ ઓફ CPU જે છે એ મધરબોર્ડ છે। મલ્ટીપલ પોર્ટ્સ ફોર ધ મેમરી, એટલે કે મેમરી માટે એક કરતાં વધારે પોર્ટ જે છે મધરબોર્ડની અંદર અવેલેબલ હોય છે। પાર્ટ્સ ફોર અ
ફ્લોપી, એટલે કે ફ્લોપી માટે પણ મધરબોર્ડની અંદર અલગથી જગ્યા આપવામાં આવે છે. ફેન શેડ અને પાવર સપ્લાય, તો ફેન્સ અને પાવર સપ્લાય જે છે એની સુવિધા પણ મધરબોર્ડ થ્રુ કરવામાં આવે છે. જે રાઇટ સાઈડના પોર્ટ્સ જે છે મધરબોર્ડની અંદર એ વિડીયો કાર્ડ, સાઉન્ડ કાર્ડ અને અનધર એક્સપાન્શન સ્લોટ આપેલા હોય છે. સાથે ડાબી બાજુના જે પોર્ટ્સ છે એ પોર્ટ્સનો ઉપયોગ VGA, માઉસ, કીબોર્ડ, પ્રિન્ટર જેવા વિવિધ ડિવાઇસ કનેક્ટ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તો આ તમે જોયું કે ભાઈ મધરબોર્ડમાં અંદર શું આપેલું હોય છે અને મધરબોર્ડનું કામ શું છે. તો કે ભાઈ મધરબોર્ડ જે છે એ આખે આખે કમ્પ્યુટર જે છે એને કંટ્રોલ કરવાનું કામ જે છે એ મધરબોર્ડ દ્વારા કરવામાં આવે છે. પછી સાઉન્ડ કાર્ડ કે મેમરી, હાર્ડ ડ્રાઈવ, વિડીયો કાર્ડ, બીજે ડિવાઇસ છે એ તમારા મધરબોર્ડ થ્રુ કનેક્ટ કરવામાં આવે છે. જે મધરબોર્ડ જે છે એ એક જ કમ્પ્યુટરની અંદર સિંગલ સ્લોટ ફોર CPU, એટલે કે CPU માટે એક જ પોર્ટ અવેલેબલ અથવા તો સ્લોટ અવેલેબલ હોય છે. પણ હા, મેમરી માટે જે છે એ એક કરતાં વધારે પોર્ટ્સ જે છે મધરબોર્ડમાં અવેલેબલ હોય છે. સાથે ફ્લોપી માટે પણ જુદા પોર્ટ્સ અવેલેબલ હોય છે. મધરબોર્ડની અંદર ફેન અને પાવર સપ્લાયની પણ અલગથી વ્યવસ્થા કરવામાં આવી હોય છે. જ્યારે મધરબોર્ડમાં જમણી બાજુના તમે પોર્ટ્સ જુઓ તો જનરલી એ વિડીયો કાર્ડ અને સાઉન્ડ કાર્ડ માટે ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે તમે ડાબી બાજુના પોર્ટ્સ જે છે એ જુઓ તો VGA, માઉસ, કીબોર્ડ અને પ્રિન્ટર જેવા જુદા જુદા ડિવાઇસને કનેક્ટ કરવા માટે જે છે એ ઉપયોગમાં આવે છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ છીએ CPU સોકેટ. તો CPU સોકેટ જે છે એ બે પ્રકારના હોય છે, એક GIF અને એક LIF. CPU સોકેટ ઇન ધ મીનિંગ ઇટ મીન્સ દેટ કે ઇન્સ્ટોલ ઓર ઇન્સર્ટ અ પ્રોસેસર, એટલે કે CPU સોકેટની અંદર જે છે એ પ્રોસેસર ઇન્સર્ટ કરી શકાય છે, અથવા તો CPU સોકેટનો ઉપયોગ જે છે એ પ્રોસેસર ઇન્સર્ટ કરવા માટે કરવામાં આવે છે. તમે જુઓ તો CPU સોકેટ જે છે એના બે પ્રકાર છે, એક LIF છે અને એક GIF છે. તો LIF એટલે કે લોઅર ઇન્સર્શન ફોર્સ, કે જે ઓલ્ડ મોડલની અંદર જે છે એ LIF પ્રકારના જે છે એ સોકેટ આવતા હતા, કે જેની અંદર આપણે પ્રોસેસર ફિટ કરી શકતા હતા. જ્યારે મોડર્ન કમ્પ્યુટરની અંદર ZIF એટલે કે ઝીરો ઇન્સર્શન ફોર્સ જે છે એ પ્રકારના CPU સોકેટ અવેલેબલ હોય છે. હવે જોવાનું છે કે મધરબોર્ડની અંદર નોર્થ બ્રિજ. તો ઘણા મધરબોર્ડની અંદર નોર્થ બ્રિજ તમે જોશો કે નિયર ટુ અ પ્રોસેસર સોકેટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ, એટલે કે નોર્થ બ્રિજ જે છે એ પ્રોસેસરની એક્ઝેક્ટ બાજુમાં જ આવેલું હોય છે અને જે છે એ મધરબોર્ડનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ છે. એનો ઉપયોગ જે છે એ ફોકલ પોઈન્ટ ઓફ ધ મધરબોર્ડ ઓર મેમરી કંટ્રોલર હબ, એટલે કે નોર્થ બ્રિજનો ઉપયોગ જે છે એ એઝ અ ફોકલ પોઈન્ટ ઓફ મધરબોર્ડ અને મેમરી કંટ્રોલર હબ તરીકે કરવામાં આવે છે. ઇન્ટરકનેક્ટ પ્રોસેસર સોકેટ, રેમ સ્લોટ એન્ડ AGP સ્લોટ, એટલે કે નોર્થ બ્રિજનો ઉપયોગ જે છે એ પ્રોસેસર સોકેટ, રેમ સ્લોટ અને AGP સ્લોટને ઇન્ટરકનેક્ટ કરવા માટે કરવામાં આવે છે. તો તમે આપણે ચિત્રમાં જોઈ શકો છો કે નોર્થ બ્રિજ કેવી પ્રકારનો હોય. તો ભાઈ કે પ્રોસેસરની બાજુમાં જે છે નોર્થ બ્રિજનું સોકેટ ફિટ કરવામાં આવે છે. હવે જોવાનું છે કે સાઉથ બ્રિજ. તો સાઉથ બ્રિજ જે છે એ નોર્થ એન્ડ સાઉથ બ્રિજ આર મેઇન પોલ્સ ઓફ મધરબોર્ડ, એટલે કે નોર્થ અને સાઉથ બ્રિજ જે છે એ મધરબોર્ડના મેઇન પોલ છે. સાઉથ બ્રિજ
interconnect the primary and secondary IDE interface, SATA connector, floppy drive connector and PCI slot and BIOS. એટલે કે સાઉથ બ્રિજનું કામ જે છે એ પ્રાઇમરી અને સેકન્ડરી આઈડી ઇન્ટરફેસ, સાટા કનેક્ટર, ફ્લોપી ડ્રાઈવ કનેક્ટર અને પીસીઆઈ સ્લોટ અને બાયોસ જે છે એને ઇન્ટરકનેક્ટ કરવા માટે જે છે એ સાઉથ બ્રિજનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે સાઉથ અને નોર્થ એ બે પ્રકારના બ્રિજ જે છે એ મધરબોર્ડની અંદર અવેલેબલ હોય છે. સાથે જોવાનું છે કે રેમ સ્લોટ, તો ટુ ઇન્સર્ટ ધ રેમ, રેમ સ્લોટનો ઉપયોગ કરવામાં આવે છે. રેમ મતલબ તમને ખબર છે કે રેમ ઇઝ અ રેન્ડમ એક્સેસ મેમરી. રેન્ડમ એક્સેસ મેમરી કેમ કહેવામાં આવે છે? કારણ કે મેમરીની અંદર કોઈપણ પ્રકારનું જે લોકેશન જે છે એ રેન્ડમલી આપવામાં આવતું હોવાથી એને રેમ સ્લોટ તરીકે ઓળખવામાં આવે છે. સો મેની ટાઈપ્સ ઓફ ધ રેમ સ્લોટ અવેલેબલ ઇન ધ કમ્પ્યુટર ફિલ્ડ, કે જેની અંદર SD RAM, પછી DDR RAM, DDR 2 અને DDR RAM 3 આ જુદા જુદા પ્રકારના સ્લોટ જે છે એ મધરબોર્ડમાં આપવામાં આવે છે. SD એટલે કે સિંક્રોનાઇઝ ડાયનેમિક, DDR એટલે કે ડબલ ડેટા રેટ. તો આ જે છે એ જુદા જુદા પ્રકારના RAM સ્લોટ જે છે એ આપણા મધરબોર્ડ ઉપર આપવામાં આવે છે. સાથે જોવાનું છે AGP સ્લોટ, તો AGP સ્લોટ પણ આપણા મધરબોર્ડની અંદર આપવામાં આવે છે. AGP એટલે કે એક્સેલરેટ ગ્રાફિક્સ પોર્ટ. એક્સેલરેટ ગ્રાફિક પોર્ટ એનો ઉપયોગ જે છે એ AGP કાર્ડ જે છે એને ઇન્સ્ટોલ અથવા તો ઇન્સર્ટ કરવા માટે યુઝ થાય છે. અને AGP સ્લોટની અંદર જે છે એ ફોર ગ્રાફિક્સ અથવા તો 3D ગેમિંગ માટે જે છે એ AGP સ્લોટ વાપરવામાં આવે છે. અને ઓલવેઝ જે છે એ PCI સ્લોટની આજુબાજુમાં AGP સ્લોટ આપવામાં આવે છે. તો આપ ચિત્રમાં AGP સ્લોટ જે છે એ જોઈ શકો છો. હવે જોવાનું છે કે PCI સ્લોટ, તમે હવે પિક્ચરની અંદર જોઈ શકો છો કે ભાઈ PCI એક્સપ્રેસ 1X, પછી PCI એક્સપ્રેસ 16X, એના નીચે AGP કાર્ડ, એના નીચે જે છે એ PCI સ્લોટ. તો આ જે છે એ જુદા જુદા પ્રકારના સ્લોટ જે છે મધરબોર્ડમાં આપવામાં આવે છે. PCI મતલબ પેરિફેરલ કોમ્પોનન્ટ ઇન્ટરકનેક્ટેડ. ટુ ઇન્સર્ટ ઓર ઇન્સ્ટોલ એડ ઓન કાર્ડ એટલે કે લેન કાર્ડ, સાઉન્ડ કાર્ડ, TV ટ્યુનર કાર્ડ, આ બધા જે છે એને કનેક્ટ કરવા માટે PCI સ્લોટનો ઉપયોગ કરવામાં આવે છે. ફોર ગ્રાફિક્સ એન્ડ 3D ગેમિંગ જે છે એ PCI સ્લોટનો ઉપયોગ કરવામાં આવે છે. તો તમે જોયું કે ભાઈ PCI એટલે કે પેરિફેરલ કમ્પોનન્ટ ઇન્ટરકનેક્ટેડ, જેનો ઉપયોગ જે છે એ એડ ઓન કાર્ડ્સ એટલે કે વધારાના કાર્ડ જેવા કે લેન કાર્ડ, સાઉન્ડ કાર્ડ, TV ટ્યુનર કાર્ડ, આ બધી ફેસિલિટી જો તમારે કમ્પ્યુટરની અંદર વાપરવી હોય તો તમારે આ બધા કાર્ડ જે છે એ ઇન્સર્ટ કરાવડાવવા જરૂરી છે, કે જે આપણા મધરબોર્ડની અંદર PCI સ્લોટમાં જે છે ઇન્સર્ટ કરી શકાય છે, જેનો ઉપયોગ જે છે એ ગ્રાફિક્સ અને 3D પ્રોગ્રામિંગ માટે કરવામાં આવે છે. હવે જોવાનું છે કે IDE ઇન્ટરફેસ, તો IDE ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેટેડ ડિવાઇસ ઇલેક્ટ્રોનિક્સ. પ્રાઇમરી એન્ડ સેકન્ડરી IDE ઇન્ટરફેસ ઇઝ ઇક્વલ ટુ IDE કનેક્ટર્સ અને અથવા તો પાટા કનેક્ટર્સ. ઇટ સપોર્ટ્સ IDE ડિવાઇસીસ જેવા કે હાર્ડ ડિસ્ક, CD એન્ડ DVD ડ્રાઈવ. એટલે કે હાર્ડ ડિસ્ક, CD ડ્રાઈવ અને DVD ડ્રાઈવ જે છે એની અંદર IDE જે છે એ કેબલનો ઉપયોગ થાય છે અથવા તો IDE ઇન્ટરફેસનો ઉપયોગ કરવામાં આવે છે. પછી છે SATA કનેક્ટર, તો SATA કનેક્ટર જે છે એ SATA કનેક્ટરનો ઉપયોગ જે છે એ આપણે સિરિયલ એડવાન્સ ટેકનોલોજી એડપ્ટર્સ કે જેનો ઉપયોગ હાર્ડ ડિસ્ક કનેક્ટ કરવા માટે કરવામાં આવે છે અથવા તો ઓલ્સો કોલ્ડ ધ સિરિયલ ATA કનેક્ટર્સ, જેનો ઉપયોગ જે છે એ હાર્ડ ડિસ્ક, CD,
ડીવીડી ડ્રાઈવ્સ આ વગેરે જે છે એ કનેક્ટ કરવા માટે જે છે એ આપણે સાટા કનેક્ટરનો ઉપયોગ કરીએ છીએ. તો સાટા કનેક્ટરની અંદર જે છે એ સાટાનું ફૂલ ફોર્મ થાય છે સિરિયલ એડવાન્સ ટેકનોલોજી એડેપ્ટર. એવી જ રીતે પાટાનું ફૂલ ફોર્મ થાય છે પેરેલલ એડવાન્સ ટેકનોલોજી એડેપ્ટર્સ, કે જેના ઉપયોગની મદદથી હાર્ડ ડિસ્ક સીડી અને ડીવીડી ડ્રાઈવ જે છે એ કનેક્ટ કરવા માટે થાય છે. સાથે આપણે જોવાનું છે પાવર કનેક્ટર. તો ઇટ્સ 80x પાવર કનેક્ટર, ઇટ હેઝ અ 20 or 24 પિન કનેક્ટર. એટલે કે 80x પાવર કનેક્ટર જે છે એની અંદર 20 અથવા તો 24 કનેક્ટર પિનો આપેલી હોય છે. 80x પાવર કનેક્ટર્સ આર ડિઝાઇન ટુ કનેક્ટ ધ કમ્પ્યુટર્સ પાવર સપ્લાય ટુ એન 80x મધરબોર્ડ એન્ડ ધે આર કન્સ્ટ્રક્ટેડ ઓફ ધ મેટલ પિન્સ લેડ થ્રુ આઉટ ધ નાયલોન મેટ્રિક્સ. તો 80x પાવર કનેક્ટર જે છે એ આપણા કમ્પ્યુટરના પાવર સપ્લાયને મધરબોર્ડ સુધી પહોંચાડવા માટે જે છે એ 80x ઇન્ટરફેસનો ઉપયોગ કરવામાં આવે છે. દે આર કન્સ્ટ્રક્ટેડ ઓફ, એટલે કે 80x કેબલ જે છે એ મેટલ પિન્સના કનેક્ટેડ બનેલા હોય છે, ઓકે, અને જે નાયલોન મેટ્રિક્સની અંદરથી પસાર થતા હોય છે. અ ફિમેલ ટાઈપ 80x પાવર કનેક્ટર એક્સટેન્ડ ફ્રોમ ધ 80x પાવર સપ્લાય ટુ પ્લગ ઇન ટુ ધ મધરબોર્ડ. એટલે કે પાવર કનેક્ટર જે છે SMPSમાંથી મધરબોર્ડ માટે જે પાવર આવે છે તો એ પાવર જે છે એ તો જ આવે જો તમે તમારું કેબલ જે છે એ 80x જે છે એ પોર્ટની અંદર ઇન્સર્ટ કરો. તો પછી છે બાયસ. તો ભાઈ બાયસ શું છે? તો કે બાયસ ઇઝ અ બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ યુઝડ ફોર પોસ્ટ. એટલે પોસ્ટ મતલબ શું? તો કે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. તો બાયોસ જે છે એ પણ સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ આપણા કમ્પ્યુટરની અંદર ભજવે છે. એના સાથે છે સિમોસ બેટરી, કે યુઝડ ટુ પાવર સાઉથ બ્રિજ. એટલે કે સાઉથ બ્રિજ જે મધરબોર્ડની અંદર આવે છે એને પાવર પ્રોવાઈડ કરવાનું કામ જે છે સિમોસ બેટરી કરે છે. ઓલ્સો પાવર ટુ ધ બાયસ ફોર ધ સેવિંગ ધ સેટિંગ ડેટ એન્ડ ટાઈમ. એટલે કે બાયોસ જે છે એના આધારે આપણા કમ્પ્યુટરની ઘડિયાળ જે છે એ તારીખ અને વાર સાથે સતત ફર્યા કરે છે. અને જોવાના છે કે સ્લોટ ઓફ મધરબોર્ડની અંદર છેલ્લે જોવાના છે કે મધરબોર્ડના પોર્ટ્સ. તો મધરબોર્ડના પોર્ટ્સમાં તમે જોઈ શકો છો સૌથી ઉપર જે પહેલું જે છે USB 2.0 પોર્ટ, પછી જે છે એના બાજુમાં પેરેલલ પોર્ટ જે છે એનો ઉપયોગ પ્રિન્ટર માટે કરવામાં આવે છે, USB સ્લોટ અથવા તો USB પોર્ટ જેનો ઉપયોગ USB ડિવાઇસ કનેક્ટ કરવા માટે કરવામાં આવે છે, ઇથરનેટ પ્રો પોર્ટ એના બાજુમાં, પછી ઓડિયો લાઇન ઇન આઉટ જે છે એ, પછી નીચે તમે જુઓ તો PS2 પોર્ટ ઓફ કીબોર્ડ, સિરિયલ પાર્ટ, ઓપ્ટિકલ PDF આઉટ કનેક્ટર અને USB 2.0 પોર્ટ. એટલે કે આવા જુદા જુદા પોર્ટ્સ જે છે એ મધરબોર્ડની અંદર અવેલેબલ હોય છે. તો યુઝ ટુ કનેક્ટ ધ ઇનપુટ આઉટપુટ ડિવાઇસ એટેચડ વિથ ધ મધરબોર્ડ એન્ડ બેક સાઇડ ઓફ ધ CPU. તો હું આશા રાખું છું કે મધરબોર્ડની જનરલ માહિતી તમને મળી હશે. સાથે આપણે ફરી મળીશું આવતા લેક્ચરમાં.